સુરત જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં સભ્ય દર્શન નાયકે ગેરકાયદેસર સ્કૂલો અને ફાયર સેફટી બાબતે ધારદાર રજૂઆત કરી. સુરતના તક્ષશિલા આગ કાંડથી શહેરની શાળાઓની ગેરરીતિ જાહેર થઈ છે, ત્યારે જિલ્લામાં આવેલી શાળાઓમાં પણ આવી અનેક ગેરરીતિઓ છે. જિલ્લા પંચાયતમાં મળેલી આજની સામાન્ય સભામાં દર્શન નાયકે સ્કૂલમાં અનેક થતી ગેરરીતિ અને ફાયર સેફટીના અભાવથી સ્કૂલો ચાલી રહી છે, આરોગ્ય સુવિધા અને પ્રાથમિક શિક્ષણને લગતા 18 જેટલા પ્રશ્નો તેઓએ સામાન્ય સભામાં રજૂ કર્યા હતા. છેલ્લા 10 વર્ષથી 350 જેટલી સ્કૂલોને મન ફાવે તે માન્યતા આપી હોવાનો આક્ષેપ દર્શન નાયકે કર્યો છે. વધુ વિગત તેમની પાસેથી જાણીએ. સુરત જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં 18 જેટલા પ્રશ્નો મારા તરફથી પૂછવામાં આવ્યા હતા. ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ અને પાયાની સુવિધા માટેના પ્રશ્નો હતા. હાલમાં પ્રાથમિક શાળા ગાંગપુર હોય, મહુવામાં ખાનગી શાળા હોય કે આવી શાળાઓમાં જે ગેરકાયદેસર રીતે મંજૂરી આપવામાં આવે છે, ફાયરની સુવિધા આપવામાં આવતી નથી. લગભગ 350 જેટલી શાળાઓની મંજૂરી છેલ્લા 10 વર્ષમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ એવા ખાનગી શાળાઓમાં આપવામાં આવેલી. આના કારણે પ્રાથમિક શિક્ષણને અસર થાય છે અને બીજી બાજુ જે શાળાઓ ગેરકાયદેસર રીતે ફાયર સેફટી વિના સુવિધા કરે છે અને કાગળો ઉપર જે પૂર્તતા બતાવીને ગેરકાયદેસર રીતે જે આવી શાળાઓ ચાલે છે એની સામે પગલાં લેવા જોઈએ એ પ્રકારની લાગણી અને માંગણી મેં મૂકી હતી. પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારી અને તમામ સભ્યો એક સૂર સાથે આવી શાળાઓની એક તપાસ સમિતિ બનાવવામાં આવે અને એની પર પગલાં લેવા જોઈએ કે જે આવી શાળાઓ હોય તેને તાત્કાલિક અસરથી અહેવાલ આવ્યા બાદ પગલાં લેવામાં આવશે. ગાંગપુરમાં જે પ્રાથમિક શાળા આવેલી છે એ પ્રાથમિક શાળા 91 વર્ષ જૂની હતી. એની ઓરડાની જૂના જર્જરિત ઓરડાની લગભગ 5 જેટલા ઓરડાની 35 લાખ રૂપિયાની ગ્રાન્ટ લેપ્સ થઈ ગઈ હતી અને આની જવાબદારી કોની? બીઆરસી ને સીઆરસી જે પ્રકારની કામગીરી કરે છે એ કામગીરી બરાબર નથી અને એનું મોનિટરિંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને અધિકારી દ્વારા થવું જોઈએ એવી લાગણી અને માંગણી હતી. ઓલપાડ તાલુકા પંચાયતના ટીડીઓ સરકારી કામમાં જે પ્રકારની યોજનાઓના કામમાં એની જવાબદારી હોય એ જવાબદારી નિભાવતા નથી. તાલુકામાં આવેલી અરજીનું રજીસ્ટર, આરટીઆઈમાં જે કોઈ માંગણી કરવામાં આવતી એના પણ કાગળો આપવાના નથી આવતા, એની સામે તાલુકા વિકાસ અધિકારી સામે તપાસ થવી જોઈએ એવી લાગણી અને માંગણી આજની સામાન્ય સભામાં મૂકવામાં આવી હતી અને પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના ડીડીઓશ્રીએ આ તમામ લાગણીના અનુસંધાનમાં પગલાં લેવાની આજે ખાતરી આપી છે. જી સાહેબ, જે ઘટના બની તક્ષશિલામાં એના બાદ એક ભટારમાં આપણે 2 દિવસ પહેલાં ઘટના બની છે, તો આના પર સીખ કેમ લેતા નથી આ લોકો? સુરત જિલ્લામાં ફાયર સ્ટેશનની કોઈ સુવિધા આપવામાં આવી છે કે કેમ, જમીનની ફાળવણી કરવામાં આવી છે કેમ, એ પ્રકારના પ્રશ્નો પણ મેં પૂછ્યા હતા, પરંતુ એ પ્રશ્નમાં પણ કોઈ જમીનની ફાળવણી કરવામાં નથી આવી, કોઈ જગ્યા બજેટમાં જોગવાઈ કરવામાં નથી આવી. પરંતુ સુરત જિલ્લામાં લગભગ 8-9 જેટલી જીઆઈડીસીઓ આવેલી છે. આ જીઆઈડીસીઓ આવનારા દિવસોમાં સુરત જિલ્લાના હિતમાં જિલ્લા પંચાયત એની જગ્યા ફાળવણી કરીને એક ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરીને રાજ્ય સરકારમાંથી સારામાં સારું આધુનિક ફાયર સ્ટેશન બને એ પ્રકારની લાગણી અને માંગણી મેં સભાની વચ્ચે મૂકી હતી અને એમણે વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોમાં જગ્યા ફાળવણીમાં અને રાજ્ય સરકારમાં ડ્રાફ્ટ પ્લાન મૂકીને આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની એમણે ખાતરી આપી છે. આપણે મા શક્તિ વિદ્યાલય જે અનાવલ ખાતે આવેલ છે, આપે આપનો પ્રશ્નમાં અધ્યક્ષશ્રીને પૂછ્યું છે, એને 3જા જ મહિનામાં મંજૂરી આપી દીધી. બિલ્ડિંગ બન્યું નથી તેમ છતાં સરકારના નિયમોની વિરુદ્ધમાં જઈને જે મંજૂરી આપી છે તેને આપ કઈ રીતે જુઓ છો? આ તદ્દન ગેરબંધારણીય છે. જિલ્લા પંચાયતના જે તે અધિકારીની આમાં જવાબદારી નક્કી કરવામાં આવશે. જેણે પણ તપાસ અધિકારી એનો અહેવાલ આપ્યો છે એની સામે પણ પગલાં લેવામાં આવશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ કરીને શિક્ષણનું સ્તર જે ઘટાડવાનું કામ કર્યું છે એવા તમામ પરિબળોની સામે પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે. હા, મા શક્તિ વિદ્યાલય અગાવલની જે પરમિશન આપી છે એ જે તે સમયે ટ્રસ્ટે ઓનલાઈન જ્યારે ખાનગી શાળાઓની જાહેરાત આવી ત્યારે ઓનલાઈન અરજી કરેલી અને સરકારના નિયમો અનુસાર ડિપોઝિટ ભરેલી અને એ શાળાની સ્થળ તપાસ સમયે તાલુકા ક્રાઇમ નિરીક્ષક મહુવાને સોંપેલી અને મહુવાએ એ જે શાળાના રેકર્ડ અને શાળાએ જે આધાર રજૂ કર્યા એ ધ્યાનમાં લઈ અને મંજૂરી આપી છે. આમ છતાં અમારી પાસે આ શાળાની વિરુદ્ધ મકાનેથી આવી બધી જે રજૂઆતો મળેલ છે તેમજ આજની આ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ ચર્ચા થયેલ છે, તો તેમાં મને શાળાની વધુ અથવા તો સમિતિ બનાવીને સ્થળ ચકાસણી કરવાની જરૂરી સૂચના મળેલ છે, તો હું ટૂંક સમયમાં એની જરૂરી ડિટેલ ચકાસણી કરાવીને એ બાબતે આગળની કાર્યવાહી કરીશ. અને આમાં જે તે અધિકારીઓને ખુલ્લા કરવા માટે શું પગલાં લેશો? જે તે આ હું સ્થળ પર જઈશ રૂબરૂ અને એને જે આધારો આપી
આધારો રજૂ કરીને જે ભલામણ કરી છે એ ચકાસીશ. પછી એ લોકોને કેટલા દિવસમાં સ્થળ મુલાકાત લઈશું? ઓછામાં ઓછું આવતા સુધીમાં પૂરું કરી દઈશ.